दर्शक मित्रों, आज मारे तमने थोड़ी नानी नानी पर बहुत अगत्यनी बातों करनी छे। दर्शक मित्रों, वीजा ना डॉक्टर डॉक्टर सुधीर शाह एडवोकेट ना नमस्ते। दर्शक मित्रों, आज मारे तमने थोड़ी नानी नानी पर बहुत अगत्यनी बातों करनी छे। तमे जारे B1 B2 वीजा ऊपर अमेरिका जाओ छो, त्यारे अमेरिका में दाखल थाओ तो इमिग्रेशन ऑफिसर ने तमने त्यां वधुमां वधु 6 महीना रहेवानी परवानगी होय छे। एटले ए लोको तमने पूछे छे के तमे शा माटे आव्या छो, अहींया केटला दिवस रहेवा मांगो छो, अने ए मुजब ए लोको तमने 15 दिवस, महीनो, 3 महीना के वधुमां वधु 6 महीना रहेवानी परवानगी आपे छे। तमारो पासपोर्ट पर ए प्रमाणनो सिक्को मारे छे। હવે સમજો કે કોઈ કારણસર તમને ત્યાં વધુ રહેવાની જરૂર પડી, તમે માંદા પડી ગયા, તમારો એક્સિડન્ટ થયો, કે બીજું કંઈક એવું કંઈક અચાનક આવી પડ્યું, તો શું કરો? તો તમે દર્શક મિત્રો અરજી કરીને તમારો અમેરિકામાં રહેવાનો સમય લંબાવી શકો છો, આને એક્સટેન્શન ઓફ સ્ટે કહેવામાં આવે। હવે ધારો કે તમે B1 B2 વિઝા ઉપર અમેરિકા ગયા અને ત્યાં કંઈક એવું થયું કે તમને ત્યાં કાયમ રહેવાનો પ્રસંગ આવી ગયો, તમે કોઈ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કર્યા ને એને તમારા માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું, તો તમે ત્યાં કાયમ રહી શકો, તો તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર ગયા હો એટલે અરજી કરીને તમારું નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ ઇમિગ્રન્ટ કરાવી શકો, આને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કહેવામાં આવે। હવે સમજો કે તમે B1 B2 વિઝા પર ગયા હો, તમે સ્ટુડન્ટ હો અને તમને ત્યાંની કોલેજ જોતા બહુ ગમી જાય, ત્યાં ભણવાની ઈચ્છા થાય, કોલેજ તમને પ્રવેશ પણ આપે અને તરત જ ક્લાસીસ શરૂ થતા હોય, તો શું કરો? તો તમે તમારું B1 B2 સ્ટેટસ ચેન્જ કરીને સ્ટુડન્ટ સ્ટેટસ મેળવવાની પણ અરજી કરી શકો, એટલે તમે ત્યાં તમારો રહેવાનો સમય લંબાવી શકો। B1 B2 વિઝા ઉપર વધુમાં વધુ 1 વર્ષ રહી શકાય, એનાથી વધારે નહીં રહેવાય, એટલે એક્સટેન્શન ઓફ સ્ટે કરી શકો, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરી શકો, ચેન્જ ઓફ સ્ટેટસ પણ કરી શકો। હવે ધારો કે તમારા માતા પિતા માટે એમના અમેરિકાના રહેતા અંગત સગાએ ગ્રીન કાર્ડનું પિટિશન ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કર્યું હોય અને તમે એમાં ડિપેન્ડન્ટ બેનિફિશિયરી હો, તો તમે 21 વર્ષથી નીચેની ઉંમરના હો અને લગ્ન ન કર્યા હોય તો તમારા માતા પિતા જોડે તમને ડિપેન્ડન્ટ વિઝા મળી શકે। પણ ધારો કે તમે 21 વર્ષની વય વટાવી ચૂક્યા હો તો શું? કારણ કે પિટિશન આજે દાખલ થાય, એપ્રૂવ થાય, પણ પછી એને કરંટ થતા એની નીચે વિઝા મળતા ઘણો સમય લાગે અને એટલામાં તમારી ઉંમર 21થી વધી જાય તો શું થાય? તો આવા સંજોગોમાં અમેરિકાની સરકારે એક ખાસ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ ઘડ્યો છે। આની હેઠળ જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને જે દિવસે એ એપ્રૂવ થયું હોય એટલો જે સમય હોય, 6-12 મહિના, ઘણા કિસ્સામાં તો એ 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષનો પણ હોય છે, તો એટલો સમય બાળકની ઉંમરમાંથી બાદ મળી શકે। હવે આ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે ઉંમર બાદ મળે એનો ફાયદો લેવો હોય તો તમારે એક પિટિશન દાખલ કરવું પડે, જેની અંદર દેખાડવું પડે કે ભાઈ મારા માતા યા પિતા માટે આ પિટિશન આ તારીખે દાખલ કરવામાં આવ્યું હતું, એ આ તારીખે એપ્રૂવ થયેલું છે, એટલે એને એપ્રૂવ થતાં આટલો સમય લાગેલો છે, પિટિશન જ્યારે દાખલ કર્યું ત્યારે મારી ઉંમર આ હતી, અત્યારના મારી ઉંમર આટલી છે, એટલે આજે હું 22, 23 કે 24 વર્ષનો છું, પણ પિટિશન એપ્રૂવ થતાં 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ લાગેલા છે, એટલો સમય મારી ઉંમરમાંથી બાદ મળવો જોઈએ, અને એ સમય બાદ કરતાં હું 21 વર્ષથી નાનો છું એટલે મને વિઝા મળવા જોઈએ, ડિપેન્ડન્ટ વિઝા આપવા જોઈએ, અને જો મને નહીં આપવામાં આવે ડિપેન્ડન્ટ વિઝા તો જેને મારા માતા પિતા માટે અમેરિકામાંથી પિટિશન દાખલ કર્યું છે એ અમેરિકન સિટીઝનો, એ અમેરિકન ગ્રીન કાર્ડ ધારકોને પારાવાર હરવાની પડશે અને મારા માતા પિતાને પણ બહુ મુશ્કેલી પડશે, એટલે બધી મુશ્કેલીઓ દેખાડવી પડે અને પછી તમે આ પિટિશન દાખલ કરો એટલે એ એપ્રૂવ થાય અને તમને
21 વર્ષની ઉંમર વટાવી ગયા હોય તે છતાં પણ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટનો લાભ મળીને તમને ડિપેન્ડન્ટ ગ્રીન કાર્ડ મળી શકે. હવે બીજી વાત, તમારા લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને પિટિશનર પિટિશન એપ્રુવ થઈ ગયું હોય, પણ વિઝા કરંટા એની તમે વાત જોતા હો અને એ દરમિયાન પિટિશનરનું મૃત્યુ થઈ જાય તો શું થાય? આવા સંજોગોમાં તમારું બીજું કોઈ અંગત સગું અમેરિકન સિટીઝન યા ગ્રીન કાર્ડ ધારક હોય તો એ સબસ્ટિટ્યુશનની અરજી કરીને એ મૃત પિટિશનરની જગ્યા લઈ શકે અને એ જ પિટિશનની અંદર તમને અમેરિકા જવા મળે. ઘણા સંજોગોમાં એવું થાય છે કે માતા પિતાની જોડે જે ડિપેન્ડન્ટ બાળકો હોય એ લોકો 21 વર્ષની વય વટાવી જતા અને ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટનો લાભ લેવા માટે જે ગણતરી કરે એ કરતા પણ 21 વર્ષની ઉપરના હોય એટલે માતા પિતાની જોડે જઈ ન શકે. એવા સંતાનો માટે માતા પિતા અમેરિકા જાય અને એમને ગ્રીન કાર્ડ મળે કે તરત જ તે લોકો ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરે છે. પણ એને મળતા એની હેઠળ વિઝા કરણ થતા ઘણો સમય લાગે. તો આવા સંજોગોમાં તમારા માતા પિતા જે તમારા લાભ માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરતા હોય એ લોકોએ એક પિટિશન કરવું જોઈએ અને એ બધું જણાવવું જોઈએ અને કહેવું જોઈએ કે અમારી જોડે અમારા સંતાન આવવા માગતું હતું પણ એ ઉંમર વધી જતાં આવી શક્યો નથી, તો અમારી જે પ્રાયોરિટી ડેટ હતી એ જ ડેટ અમે જે અમારા સંતાન માટે આ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું છે એને આપે. એટલે એ જો પિટિશન મંજૂર થાય તો પછી તમને તમારું પિટિશન એપ્રુવ થાય કે તરત જ વિઝા મળી શકે. આમ અમેરિકાના કાયદાની અંદર ઘણી ઘણી સગવડો ઘણી ઘણી જોગવાઈઓ આપવામાં આવી છે. તમે જો કંઈક ખોટું કર્યું હોય, ઇલીગલી અમેરિકામાં ગયા હોય, લીગલી જઈને ત્યાં ઇલીગલી કામ કર્યું હોય, કંઈ પણ કારણસર તમને અમેરિકામાં હવે પછી પ્રવેશ આપવો નહીં એવો એક ઓર્ડર આવી ગયો હોય, તો તમે અરજી કરીને વેવરની અરજી કરીને માફી માંગીને એમાંથી છુટકારો મેળવી શકો છો અને અમેરિકા જઈ શકો છો. આ વેવર બે પ્રકારના હોય છે. જો તમે ટૂંક સમય માટે નોન ઇમિગ્રન્ટ માટે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકા જવા ઈચ્છતા હો તો તમારે નોન ઇમિગ્રન્ટ વેવર મળવાનું રહે છે, અને તમે જો કાયમ માટે ત્યાં જવા ઈચ્છતા હો ઇમિગ્રન્ટ વિઝા મેળવીને ત્યાં ગ્રીન કાર્ડ લઈને ત્યાં કાયમ રહેવા ઈચ્છતા હો તો તમારે ઇમિગ્રન્ટ વેવર માંગવાનું હોય છે. એના માટે એક ખાસ ફોર્મ ભરવાનું હોય છે, ફોર્મ I-601. એટલે આમ તમે માફી માંગીને પણ તમારી સામે જે પ્રવેશ નિષેધ લગાવ્યો હોય એ દૂર કરી શકો છો. તો દર્શક મિત્રો, આવું બધું તો અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં ઘણું ઘણું છે, અને આ તમારે જો એક્સટેન્શન ઓફ ટાઈમ લેવો હોય, ચેન્જ ઓફ સ્ટેટસ કરવું હોય, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરવું હોય, સબસ્ટિટ્યુશનની અરજી કરવી હોય, વેવરની અરજી કરવી હોય, તો તમારે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. તેઓ તમને સરખી સલાહ આપશે અને એમના થકી તમે જે અરજી કરશો, પિટિશન દાખલ કરશો, તો એ મંજૂર થતાં તમને વિઝા મળી જશે. અને દર્શક મિત્રો, આ બધા માટે તમે ટેન્શન નહીં લેતા, મેં હું ના. મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com અને મારો મોબાઈલ નંબર છે 9820419469. અને હા દર્શક મિત્રો, આ મહિનાની 25મી તારીખે હું સુરત આવું છું. સુરતમાં હું 25મી તારીખે બપોરના 4 થી રાત્રિના 8 સુધી કન્સલ્ટેશન આપવા માટે ફ્રી છું. ત્યાં હું સ્ટેશનની નજીક આવેલ બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટલમાં ઉતરવાનો છું. તો જેમને મારું પર્સનલ કન્સલ્ટેશન કરવું હોય એ લોકો 25મી ફેબ્રુઆરીએ બપોરના 4 થી રાત્રિના 8ના સમય સુધીમાં મને મળી શકે છે, મને પર્સનલી મળીને કન્સલ્ટેશન કરી શકે છે. એ માટે તમે આજે જ મને ઈમેલ લખો કાં તો ફોન કરીને એપ્લિક
એપોઇન્ટમેન્ટ લઈ લઉં. અને ઇમિગ્રેશનની બાબતમાં નો પ્રોબ્લેમ, ચિંતા નહીં કરતા, મેં હું ના.